અંકલેશ્વરના યુવકને યુવતીના નામે ફેસબુક પર એકાઉન્ટ બનાવીને હેરાન કરતો યુવક ઝડપાયો છે અને મામલો કહાની ઘરઘરકીનો જ હોવાનું ખુલ્યું છે। અંકલેશ્વર તાલુકાના ગળખોલ ગામના યુવાન ઋષિકેશ કુલકર્ણી જોડે તેના ફેસબુક એકાઉન્ટમાં સોનાલી શર્મા નામના એકાઉન્ટમાંથી મેસેજ કરી તેની બહેનની ફ્રેન્ડ હોવાનું જણાવીને મિત્રતા કેળવાઈ હતી, જેમની વચ્ચે વાતચીત દોર શરૂ થયા બાદ મેસેજ આપ લે કરતા દરમિયાન ઋષિકેશે તેની બહેન અને તેની બહેનપણી વિશે પૂછતા તેને આવી કોઈ જ ફ્રેન્ડ ન હોવાનું જણાવતા પોતાની સાથે કોઈ રમત રમી રહ્યાવાનું જણાવ્યું હતું, જેથી તેણે વાતચીત કરવાનું બંધ કરી દેતા અને બોગસ એકાઉન્ટ પરથી તેના વિશે તેમજ માતા પિતા વિશે અને બહેનો વિશે અસભ્ય ભાષામાં મેસેજ કરતા અને ઋષિકેશે પોતાના પરિવાર જોડે વાતચીત કરી શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ ભરૂચ LCBના સાયબર સેલ દ્વારા કરવામાં આવતા નંબર અને ફેસબુક ડિટેલના આધારે ઔરંગાબાદ મહારાષ્ટ્ર ખાતેથી હિતેન્દ્ર નમન કુલકર્ણીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જેની ઉલટ તપાસ કરતા તેણે સોનાલી શર્મા નામનું ડમી ફેસબુક એકાઉન્ટ બનાવી ફેસબુક મેસેન્જર એપ્લિકેશન મારફતે બીભત્સ ગાળો આપી હોવાની કબૂલાત કરી હતી। આજથી 8 દિવસ પહેલા અંકલેશ્વર સિટીમાં સાયબર ક્રાઇમ અંગેનો એક ગુનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવેલો છે, જેના ફરિયાદી છે ઋષિકેશ કુલકર્ણી। શોર્ટ બ્રીફ એવી છે કે ઋષિકેશ કુલકર્ણી ફરિયાદી છે, આરોપી છે હિતેન્દ્ર કુલકર્ણી, જે બંને કઝિન બ્રધર્સ છે। વિગત એવી છે કે એમના પેરેન્ટ્સની જે મિલકતો છે એ મિલકતોના ડિસ્પ્યુટના કારણે આરોપીએ ફેસબુક ઉપર ફેક એકાઉન્ટ બનાવેલું સોનાલી શર્મા નામનું। ખોટા એકાઉન્ટનો ઉપયોગ કરી આરોપીએ ફેસબુક ઉપર વિભત્સ અને ગંદી ગાળો મોકલાવેલી। રીઝન એટલું છે કે પ્રોપર્ટીના વેચણી ફરિયાદીના જે ફઈ છે એ એમના ભાઈ એટલે કે ફરિયાદીના ફાધર સાથેના કંઈ ડિસ્પ્યુટના કારણે યોગ્ય વેચણી નહીં થઈ હોય, આની રીસ રાખી આરોપીએ ગંદી ગાળો ફેક એકાઉન્ટ ઉપર સોનાલી શર્માના નામથી ફેક એકાઉન્ટ બનાવી ગાળો મોકલાવેલી છે, બીભત્સ ગાળો મોકલાવેલી છે, જે આરોપી ઓલરેડી અટક થઈ ગયેલો છે અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે।